नमस्कार दोस्तों, हम कल्पेश रातवा ने आए हमको ब्लॉग में तुम्हारा स्वागत है। सो अत्यारे देवराज धाम जे रामदेव जी महाराज नु मंदिर आवेले छे। आज ना वीडियो में तुम देवराज धाम बताइस तो तुम कंटिन्यू वीडियो देखजो और जो तुमने वीडियो तुमने तो लाइक करजो, शेयर करजो और सब्सक्राइब करजो दोस्तों। ने अब आपण वीडियो जोई लो। વાજિંત્રો વગેરે વસ્તુઓ વર્ષો જૂની જોવા મળે છે। દોસ્તો, તમે દેવરાજ ધામે આવો તો તમને કંઈક આવો નજારો જોવા મળે છે। તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો જોવા મળે છે। અને આ છે પ્રવેશ દ્વાર, એથી તમે પ્રવેશ કરી મંદિર ઉપર દર્શન કરવા જઈ શકો છો। દોસ્તો, આ છે વર્ષો જૂના વાજિંત્રો, તમે જોઈ શકો છો। દોસ્તો, આપણે આવી ગયા છીએ મંદિર ઉપર અને હવે દર્શન કરી રામજીજી મહારાજના, તો વિડીયોમાં બન્યા રહેજો। દોસ્તો, આ છે થૂણો, તમે જોઈ શકો છો। દોસ્તો, આ છે ભોલેનાથનું મંદિર, તમે દર્શન કરી શકો છો। ને આ છે મંદિરનો ઉપરનો નજારો, કંઈક આવો નજારો તમને જોવા મળશે તમે ગમે ત્યારે। દોસ્તો, હું દર્શન કરી લીધા છે ને હું તમને દર્શન કરાવી રહ્યો છું, તમે દર્શન કરી શકો છો। આ છે દેવરાજ ધામ, કંઈક આવો નજારો જો, આ છે મંદિરનો નજારો તમે જોઈ શકો છો। દોસ્તો, હવે તમને હું દર્શન કરાવીશ રામદેવજી મહારાજના, તમે દર્શન કરી શકો છો। આ છે રામદેવજી મહારાજની પ્રતિમા, જય રામાપીર। દોસ્તો, તમે દર્શન કરી શકો છો, હું તમને દર્શન કરાવી રહ્યો છું। દોસ્તો, આપણે દર્શન કરી લીધા છે ને હવે જે મંદિરની પાછળ શું શું જોવા મળે છે હું તમને બધું બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। દોસ્તો, જો તમારે અમારી યુટ્યુબ ચેનલના બીજા પણ વિડીયો જોવા હોય તો યુટ્યુબ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો અમારા યુટ્યુબ ચેનલના બીજા વિડીયો। દોસ્તો, જો તમને અમારા વિડીયો ગમે તો આયમ પોતે બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો દોસ્તો। દોસ્તો, તમે વિડીયો તો જોવો તો ખરા પણ લાઇક નહીં કરતા, દોસ્તો વિડીયોને એક લાઇક કરી દેજો। દોસ્તો, આ છે મંદિરનો પાછળનો નજારો, તમે જોઈ શકો છો, કોઈક આવો નજારો જોવા મળે છે। દોસ્તો, આ છે મંદિરનો આગળનો નજારો, તમે જોઈ શકો છો, કોઈક આ રીતનો નજારો જોવા મળે છે। દોસ્તો, હવે તમને દેવરાજ ધામનો ઇતિહાસ જણાવું।
દોસ્તો, દેવરાજ ધામે સંત શ્રી દેવાયત પંડિતની અને મા દેવલદેવની સમાધિ છે. તેમનું ઉપસ્થાન જૂનાગઢની બાજુમાં આવેલ વંથલી ગામે છે. સત્ય સનાતન ધર્મનો પ્રચાર કરતા કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ગોહિલવાડ, પંચાળભૂમિ વગેરે સત્ય સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમના સદગુરુ મહારાજનું વચન હતું કે જ્યાં કુવારી જગ્યા હોય ત્યાં તેમને ત્રિકાળ જ્ઞાન થશે અને તમે ભવિષ્યને ભાંગી શકશો. દોસ્તો, દેવરાજ ધામે કુલ 17 સમાધિ આવેલી છે. દોસ્તો, રામદેવજી મહારાજ અને દેવાયત પંડિત એ સમયમાં ધર્મના કાર્યમાં અથવા જમાજાગરણ જોતપાઠમાં મળ્યા છે. ત્યારે રામદેવજી મહારાજે દેવાયત પંડિતને હસ્તકળશ આપે છે અને એ કળશ હાલમાં દેવરાજ ધામ ખાતે દેવાયત પંડિતની સમાધિ સ્થાનમાં પૂજાય છે. તો દોસ્તો, તમે પણ આવો અને દર્શન કરો. દોસ્તો, જો તમારા ગામડામાં પ્રસિદ્ધ મંદિર હોય કે આજુબાજુ વિસ્તારમાં હોય, તમે કમેન્ટમાં જરૂર જણાવજો, હું જરૂર વિડીયો બનાવીશ. દોસ્તો, આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ અને હવે ફરી મળશું નવા વિડીયો સાથે.